નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત એમાં પ્રકરણ 5 સુધી આપણે કરી ગયા, બરાબર ને? એના વિડિયો જોઈ લીધા હશે. પ્રકરણ 5 દુનિયા જોવાનો રસ્તો એ આપણે કર્યું. હવે આપણે પ્રકરણ 6 ભંગાર વેચના એ કરવા જઈએ છીએ. હવે પ્રકરણ 6 માં તમારે વિદ્યાર્થી મિત્રો રૂપિયા અને પૈસાનો વ્યવહાર આવવાનો છે. તમને બધાને ખબર છે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. હવે આનું રૂપાંતર કરવાનું તમને કહેવામાં આવે, તમને જ્યારે એવી રકમો આપવામાં આવે કે ભાઈ 8 રૂપિયા અને 50 પૈસાને તમે પૈસામાં ફેરવો તો તમને હવે ફાવશે, કારણ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા હોય તો 8 રૂપિયા બરાબર તો ભાઈ ગુણાકાર કરવો પડે. પૈસામાં ફેરવવું છે, આપણે રૂપિયા આપ્યા છે એ મોટી સંખ્યા છે, એમાંથી નાની સંખ્યા પૈસા છે એના 100 પૈસામાં રૂપાંતર કરવું છે. તો શું કરવાનું? 8 × 100 એટલે 800 પૈસા. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમને હવે વ્યવહારિક દાખલાઓ પણ આપશે કે ભાઈ અમુક વસ્તુઓના ભાવ આપ્યા હોય એ ભાવ તમારે કાઢવાના. દાખલા તરીકે કોઈ પણ વસ્તુ છે, બટેટા છે કે કોઈ ભંગાર છે, એની વસ્તુની કિંમત છે પિત્તળનો ભંગાર કે એલ્યુમિનિયમનો ભંગાર કે એનો ભાવ આપ્યો હોય, 1 કિલોનો ભાવ આપ્યો હોય, તમારે 5 કિલોનો ભાવ કરવાનો અને પછી એ ગુણાકાર કરી અને પછી કુલ વસ્તુનો શું ભાવ થાય છે એ બધું વિચારવાનું એ આ પ્રકરણમાં આપણે કરવાનું છે. જેમ જેમ આપણે પ્રકરણ ગણતા જશું, જેમ જેમ આપણે કરતા જશું તેમ આગળ આગળ સમજતા જશું. તો આવો વિદ્યાર્થી મિત્રો, હું તમને બોર્ડમાં કરાવું છું કે 1 રૂપિયો બરાબર આપણે શું કહેશું? 100 પૈસા. 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય? 100 પૈસા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આટલું તમે પ્રાથમિક જ્ઞાન આમી 3જા ધોરણમાં મેળવી લીધું છે. તો ચાલો આપણે વ્યવહારિક દાખલા તરફ જઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે પૈસા એ નાણાંનો નાનો એકમ છે અને રૂપિયા એનો મોટો એકમ છે. હવે તમને એમ કીધું કે 1 રૂપિયો તો તમે શું કહી શકો? પૈસા કેટલા થાય એના? 100 પૈસા. 2 રૂપિયા તો 200 પૈસા. 5 રૂપિયા તો 500 પૈસા. હવે તમને એમ કીધું હોય કે પૈસાનું રૂપાંતર રૂપિયામાં કરો, 300 પૈસા તો 3 રૂપિયા. બરાબર ને? એનાથી ઉલટું પૂછે તો આપણે આવડવું જ જોઈએ કે 500 પૈસા તો 5 રૂપિયા, 800 પૈસા તો 8 રૂપિયા. હવે તમને અહીંયા લીધામાં પહેલો દાખલો આવી રીતે આપ્યો છે કે રૂપિયાનું પૈસામાં રૂપાંતર કરો. હવે 8 રૂપિયા અને 50 પૈસા તમને આપેલા છે. હવે 1 રૂપિયો બરાબર 100 પૈસા. હવે તમને અહીંયા રૂપિયાનું પૈસામાં એટલે 8 રૂપિયાને આપણે ફેરવવાના છે, એટલે શું લખવું પડે? 1 રૂપિયો બરાબર 100 પૈસા માટે 8 રૂપિયા બરાબર 8 રૂપિયા એને ×100 પૈસા એટલે 800 પૈસા થયા. વિદ્યાર્થી મિત્રો, 800 પૈસા વત્તા 50 પૈસા એટલે 850 પૈસા એમ જવાબ આવ્યો કહેવાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? રૂપિયાનું પૈસામાં રૂપાંતરમાં દાખલો બીજો, પહેલો આપણે બોર્ડમાં જોયો, હવે 925 પૈસા બીજો દાખલો છે. તો 925 પૈસા તમને ઉપર જો સૂચનામાં આપ્યું છે કે એકમ અને દશકની કિંમત હોય ને પૈસા કહેવાય, એટલે પાછળના 25 પૈસા છે, 25 જે લખ્યા છે એ પૈસા ગણાય અને 9 છે એ શું કહેવાય? રૂપિયા કહેવાય. એટલે 900 પૈસા, 900 પૈસા એટલે આમ તમે સીધો હિસાબ કરો ને તો 900 પૈસા એટલે 9 રૂપિયા થાય, છતાંય આપણે રીત કરીએ છીએ. 900 પૈસા વત્તા 25 પૈસા. 100 પૈસા બરાબર 1 રૂપિયો તો 900 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો આપણે 900 ભાગ્યા 100 કરીએ એટલે 9 રૂપિયા અને 25 પૈસા જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો. હવે ત્રીજો દાખલો, 12 રૂપિયા. હવે 1 રૂપિયો બરાબર 100 પૈસા તો 12 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય? તો 12 × 100, જો આમાં 12 રૂપિયા આપ્યા છે એટલે આપણે પૈસામાં ફેરવવાના છે એટલે તમારે ગુણાકાર કરવો પડશે, 1200 પૈસા. ચોથો દાખલો, 19 રૂપિયા. હવે 1 રૂપિયો બરાબર 100 પૈસા તો 19 રૂપિયા બરાબર કેટલા પૈસા? તો કે 19 × 100 કરો એટલે 1900 પૈસા. પાંચમો દાખલો, 24 રૂપિયા. જ્યારે તમને રૂપિયામાંથી પૈસામાં ફેરવવાનું, નાના એકમમાં ફેરવવાનું ત્યારે ગુણાકાર કરવાનું, એ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. હવે 24 રૂપિયા છે તો એમાં 1 રૂપિયો બરાબર 100 પૈસા તો 24 રૂપિયા બરાબર 24 × 100 પૈસા એટલે 2400 પૈસા. હું તમને બધા જ દાખલા ગણી અને અહીંયા રીત સાથે બતાવું છું, પણ વિદ્યાર્થી મિત્રો તમે તો એક દાખલો કરો ને તો તમને આવડવો જોઈએ, પછી બધા જ રીત આપણે વિડીયો જોઈને ગણવા પડે એવું ન કરશો, જાતે ગણવા પ્રયત્ન કરજો. 36 રૂપિયા. 1 રૂપિયો બરાબર 100 પૈસા તો 36 રૂપિયા બરાબર 36 × 100 એટલે 3600 પૈસા. બરાબર. હવે 3 રૂપિયા અને 50 પૈસા
તો આપણે એને શું કરવું પડે કે 3 રૂપિયાને પૈસામાં ફેરવવાના છે. તો 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 3 રૂપિયા બરાબર 3 ગુણ્યા 100 પૈસા એટલે 300 પૈસા, અને 50 પૈસા તો તમને આપેલા જ છે એટલે સરવાળો સીધો કરીને 350 પૈસા લખી નાખવાનું. એવી જ રીતે 8 રૂપિયા અને 50 પૈસા, તો 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 8 રૂપિયા બરાબર 8 ગુણ્યા 100 એટલે 800 પૈસા વત્તા 50 પૈસા 850 પૈસા. એવી રીતે 9મો દાખલો, 14 રૂપિયા અને 50 પૈસા, તો 14 રૂપિયા 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 14 રૂપિયા બરાબર 14 ગુણ્યા 100 પૈસા એટલે 1400 પૈસા વત્તા 50 પૈસા એટલે 1450 પૈસા. એવી જ રીતે 18 રૂપિયા અને 30 પૈસા, તો 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 18 રૂપિયા બરાબર 18 ગુણ્યા 100 પૈસા 1800 રૂપિયા વત્તા 30 પૈસા એટલે કે 1800 પૈસા વત્તા 30 પૈસા એટલે 1830 પૈસા. રૂપિયા નહીં લખવાનું, ત્યાં શું લખવાનું? પૈસા લખજો. પૈસાનું રૂપિયામાં રૂપાંતર. હવે પહેલા દાખલામાં છે 1300 પૈસા. પૈસાને જ્યારે રૂપિયામાં ફેરવવા હોય ને ત્યારે હંમેશા વિદ્યાર્થી મિત્રો એનો ભાગાકાર કરવો પડે એટલે શું કરશું? 1300 પૈસા ભાગ્યા 100 પૈસા એટલે 13 રૂપિયા. એવી જ રીતે બીજો દાખલો છે 1600 પૈસા. હવે 1 રૂપિયો બરાબર આપણને ખબર છે કે 100 પૈસા થાય એટલે હવે આપણે 1600 પૈસા ભાગ્યા 100 પૈસા એટલે શું થાય? 16 રૂપિયા. એવી રીતે ત્રીજો દાખલો છે 2600 પૈસા. હવે 2600 પૈસા છે એને પણ 100 વડે ભાગવાના, કારણ કે રૂપિયાનો સંબંધ સેના સાથે છે? 100 પૈસા સાથે, એટલે એને ભાગીએ એટલે 26 રૂપિયા. એવી જ રીતે 4100 પૈસા ચોથો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. જો એમાં 4100 પૈસા એ પાસ 100 પૈસા બરાબર 1 રૂપિયો, તો 4100 પૈસાને રૂપિયામાં ફેરવતા 4100 પૈસા ભાગ્યા 100 પૈસા એટલે 41 રૂપિયા. શૂન્ય શૂન્ય બંને ઉડી ગયા એટલે 41 રૂપિયા. હવે પાંચમો દાખલો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, 1750 પૈસા. હવે 1 રૂપિયો બરાબર 100 પૈસા. હવે અહીંયા પાછળ બે 50 આપ્યા છે ને વિદ્યાર્થી મિત્રો, એ તમે આગળ જોયું કે એકમ અને દશકનો અંક છે એને પૈસા કહેવાય, એટલે પાછળના 50 છે ને એ પૈસા છે અને આગળના 1700 છે એ 1700 પૈસા એને આપણે રૂપિયામાં ફેરવશું. તો અહીંયા મેં લખીને આપ્યું છે કે એકમ અને દશકનો અંક છે એ પૈસા ગણવા, તેથી 50 પૈસા અને 100નો અને 1000ના અંકને આપણે રૂપિયા ગણશું બરાબર. તેથી 17 રૂપિયા જેને આપણે દાખલો ગણીએ તો 1 રૂપિયો બરાબર 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 1700 પૈસા ભાગ્યા 100 એટલે 17 રૂપિયા અને વત્તા 50 પૈસા એટલે 17 રૂપિયા અને 50 પૈસા એમ જવાબ આવે બરાબર. હવે છઠ્ઠો દાખલો 2250 પૈસા. 1 રૂપિયો બરાબર 100 પૈસા, તેથી 2200 પૈસા વત્તા 50 પૈસા એટલે 2200 પૈસાને જો રૂપિયામાં ફેરવીએ એટલે 2200 ભાગ્યા 100 કરવાના એટલે 22 રૂપિયા થઈ ગયા, વત્તા 50 પૈસા એટલે 22 રૂપિયા અને 50 પૈસા છઠ્ઠા દાખલામાં. સાતમા દાખલામાં 2950 પૈસા. 1 રૂપિયો બરાબર 100 પૈસા, તેથી 2900 પૈસા વત્તા 50 પૈસા 2900 પૈસાને રૂપિયામાં ફેરવતા 2900 ભાગ્યા 100 એટલે 2900 રૂપિયા અને 50 પૈસા થયા. એવી રીતે આઠમો દાખલો 3720 પૈસા. 1 રૂપિયો બરાબર 100 પૈસા, તેથી 3700 પૈસા વત્તા 20 પૈસા બરાબર એટલે 3700 પૈસાને રૂપિયામાં ફેરવતા 3750 પૈસા ભાગ્યા 100 પૈસા એમ કરવું પડે એટલે એમાં શું થયું? 37 રૂપિયા એવા વત્તા 20 પૈસા એટલે 37 રૂપિયા અને 20 પૈસા બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ દાખલા ખૂબ જ સહેલા છે. જ્યારે પૈસાનો રૂપિયામાં ફેરવવાના હોય ત્યારે હંમેશા ભાગાકાર કરવાનો, અને જ્યારે રૂપિયા આપેલા હોય અને પૈસામાં ફેરવવાના હોય ત્યારે 100 વડે ગુણવા પડે. હવે એવી રીતે નીચેના દાખલા છે કે પ્રશ્ન 3 એમાં કેટલી કિંમત થાય એ આપણે વિચારવાનું છે એટલે તમારે સીધો ગુણાકાર કરીને જવાબ આપવો પડશે. પહેલો દાખલો આપ્યો છે 50 પૈસાના 8 સિક્કા. હવે 50 પૈસાના 8 સિક્કા એટલે શું કરવું પડે કે આપણે એની કિંમત શોધવા માટે હંમેશા એક સિક્કાની કિંમત આપી છે, 8 સિક્કાની કિંમત શોધવાની છે. 50 ગુણ્યા 8 કરવા પડે એટલે કેટલા થાય? 400 પૈસા. હવે 400 પૈસા એટલે 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 400 પૈસા બરાબર 4 રૂપિયા થાય બરાબર છે ને. હવે એના પછી બીજો દાખલો 50 પૈસાના 12 સિક્કા. હવે 50 પૈસાના 12 સિક્કાની કિંમત શોધવા શું કરવું પડે? 50 ગુણ્યા 12
બરાબર 12 50 60 સીધો જવાબ 600 પૈસા આવે હવે એની કિંમત આપણે રૂપિયામાં શોધીએ તો 100 પૈસા બરાબર 1 રૂપિયો તો 600 પૈસા બરાબર 6 રૂપિયા થાય વિદ્યાર્થી મિત્રો સમજાય છે આ દાખલો બરાબર હવે ત્રીજો દાખલો 1 રૂપિયાના 7 સિક્કા હવે 1 રૂપિયાના 7 સિક્કા એટલે એક કોઈ પણ વસ્તુને એક હારે ગુણીએ તો એની કિંમત એ નહીં આવે તો 7 ને આપણે એક સાથે ગુણીએ તો 7 રૂપિયા એવી રીતે ચોથો દાખલો 2 રૂપિયાના 14 સિક્કા તો 2 ને આપણે કેટલા સાથે ગુણવા પડે કોઈ પણ વસ્તુ એક ઓછી કિંમત આપીએ ને વધારે તરફ જાય હોય ત્યારે ગુણાકાર કરવાનો એટલે 2 ગુણ્યા 14 કરો એટલે 28 સિક્કા થઈ જશે હવે અહીંયા પાંચમો દાખલો 5 રૂપિયાના 6 સિક્કા 5 રૂપિયાના 6 સિક્કા એટલે કેટલા રૂપિયા થાય તો 5 ગુણ્યા 6 સિક્કા કરવું પડે એટલે 30 રૂપિયા થાય બરાબર છે પછી 10 રૂપિયાના 3 સિક્કા તો 10 ગુણ્યા 3 એટલે 30 રૂપિયા પછી 1 રૂપિયાની 9 નોટ હવે મેં તમને કીધું કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણીએ તો જવાબ એ નહીં આવે તો 9 ને આપણે એક સાથે ગુણશું તો જવાબ આપણો 9 જ આવશે બરાબર છે હવે 2 રૂપિયાની 8 નોટ તો 2 રૂપિયાની 8 નોટ તો 2 ગુણ્યા 8 8 2 16 સીધો જવાબ છે એવી જ રીતે 9મો દાખલો 5 રૂપિયાની 10 નોટ 5 ગુણ્યા 10 એટલે 50 રૂપિયા બરાબર છે પછી 10 રૂપિયાની 4 નોટ 10 ગુણ્યા 4 એટલે 40 રૂપિયા બરાબર છે 11 રૂપિયાની 3 અરે 50 રૂપિયાની 3 નોટ 11મો દાખલો વિદ્યાર્થી મિત્રો સોરી 50 રૂપિયાની 3 નોટ એટલે 50 ગુણ્યા 3 તો 3 5 15 સીધો જવાબ અને માથે એક મિંડું એટલે 150 રૂપિયા 100 રૂપિયાની 2 નોટ 100 ગુણ્યા 2 એટલે 200 રૂપિયા 100 ગુણ્યા 2 એટલે શું થાય 200 રૂપિયા પછી 500 રૂપિયાની 4 નોટ 500 ગુણ્યા 4 એટલે 4 5 20 અને માથે 500 ના 2 મીંડા પાછા બીજા જોડે એટલે 2000 રૂપિયા બરાબર હવે 1000 ની 3 નોટ એટલે 1000 ગુણ્યા 3 3 એક 3 કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણીએ એટલે મેં તમને કીધું છે જેટલા શૂન્ય માથે હોય એ ચડાવી દેવાના એટલે 3000 રૂપિયા બરાબર છે વિદ્યાર્થી મિત્રો